ત્રીજી માર્ચને સમગ્ર વિશ્વ વર્લ્ડ હિચરિંગ ડે તરીકે ઉજવે છે, જેના ઉપક્રમે ભાવનગરના સિવિલ હોસ્પિટલમાં બોર્ન બેબી હિચરિંગ સ્કિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલના ENT ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર સુશીલ જાય વધુ જાણકારી આપતા કહ્યું કે આ કેમ્પથી બાળક સાંભળી શકે છે કે નહીં તેની તપાસ કરીએ છીએ અને જો તેને સાંભળવામાં તકલીફ હોય તો તેની આગળ વધુ તપાસ કરીને તેને સાંભળવાના મશીનની જરૂર છે અથવા ઓપરેશનની જરૂર છે તે અંગે નક્કી કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 12 બાળકોના સફળતાપૂર્વક ઓપરેશન કરાયા છે, જેની કિંમત પ્રાઇવેટ હોસ્પિટલમાં 6-7 લાખ રૂપિયા થાય છે। આજે 3 માર્ચ એ વર્લ્ડ હિયરિંગ ડે થી આપણે ઉજવીએ છીએ। આજના દિવસે અમે સ્ક્રીનિંગ પ્રોગ્રામ રાખ્યું છે, સ્ક્રીનિંગ ફોર હિયરિંગ। એમાં જે પણ સસ્પેક્ટેડ બાળકો હોય જેને એવું લાગે કે એને હિયરિંગ લોસ છે, એમાં અમે સ્ક્રીનિંગ કરીએ અને અમને ખબર પડે કે એને હિયરિંગ લોસ છે તો આપણે ઇન્ટરવેન્શન કરીએ। એનું મહત્ત્વ શું હોય છે કે આપણે જાણીએ છીએ કે જે આપણે સ્પીચ જે હોય છે એ ક્યારે ડેવલપ થાય, અર્લી ઇન લાઈફ। એ સેન્ટર ડેવલપ ન થાય મગજમાં 5 વર્ષ સુધી આપણે ન કરીએ તો એ પરમનન્ટલી ડિસ્ટ્રોય થઈ જાય। એટલે 5 વર્ષ પહેલાં જે આપણે કરવાનું તો આપણે એનો ફાયદો, જેટલું વહેલું આપણે ઓપરેશન કરીએ અથવા રિહેબિલિટેશન કરીએ એટલું બાળકો માટે ફાયદો। એટલે સ્ક્રીનિંગ કરવાનું ઇમ્પોર્ટન્સ એ જ છે કે આપણે અર્લી ડાયગ્નોસિસ, જેથી આપણે જલ્દી આપણે ઇન્ટરવેન્શન કરીએ અને જે કોમ્યુનિકેશન સ્કિલ છે એ ડેવલપ થાય પેશન્ટમાં। જે બાળકો હોય છે એ લોકો લર્નિંગ પીરિયડ હોય છે, એમાં એનો ઇન્ટેલિજન્સ ડેવલપ થાય। એ હિયરિંગ ન હોય તો સોશિયલી એ આઇસોલેટ થઈ જાય, કોમ્યુનિકેશન સ્કિલ ન ડેવલપ થાય, એજ્યુકેશન એનું સારું ન થાય। એટલે અમે ઈચ્છીએ છીએ કે જેટલું આપણે સ્ક્રીનિંગ કરીએ અર્લી ડાયગ્નોસિસ થાય તો અમે જેમ કે પાર્શિયલી ડેફનેસ પેશન્ટ હોય તો એને અમે હિયરિંગ એડ પ્રિસ્ક્રાઇબ કરીએ અને પરમનન્ટલી ડેફ હોય, પ્રોફાઉન્ડ લોસ હોય, હિયરિંગ લોસ બિલકુલ ન હિયરિંગ ન હોય તો અમે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરીએ। અંડર ધીસ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં સરકાર અમને ફ્રી ઓફ કોસ્ટ કોક્લિયર ઇમ્પ્લાન્ટ આપે છે, જેનું કિંમત આપણે બહાર જોઈએ તો 7-8 લાખનો ખર્ચો ઇમ્પ્લાન્ટનું જ હોય છે અને સર્જરી ચાર્જ તો અલગથી, એ અમે ટોટલ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ। તો આપણે જનતામાં બધાને ખબર પડે કે આવું પણ સરકાર આવી રીતે એને પ્રોગ્રામ ચલાવે છે અને અમે ઈચ્છીએ છીએ કે મેક્સિમમ લોકોને ખબર પડે આ બાબતે, જેથી જલ્દી ડાયગ્નોસિસ થાય અને જલ્દી આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ। સરકારે અત્યાર સુધી પરમિશન નથી આપી હતી, હવે રિસેન્ટલી સાહેબે સરકારે પરમિશન આપી છે અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ અહીંયા સપ્લાય થાય છે સર્ટી હોસ્પિટલમાં। તો અત્યાર સુધી અમે 11-12 ઓપરેશન થઈ ચૂક્યો છે અને એમાં બધામાં રિઝલ્ટ બહુ સારી આવ્યું છે। એમાં યુઝલી શું હોય છે કે સર્જરી કર્યા પછી સ્પીચ થેરેપી આપવું પડે છે, એ સ્પીચ થેરેપી 2-3 વર્ષ સુધી ચાલે છે, એ પછી ધીમે ધીમે એને બાળક એનું સ્પીચ ડેવલપ થાય છે। તો એ બહુ લોંગ પ્રોસીજર છે, તો ખાલી એવું નથી કે ખાલી સર્જરી થઈ ગયું તો એને બાળકોને હિયરિંગ આવી ગયું, એ ત્યારે જ્યારે સર્જરી થાય ઇમ્પ્લાન્ટ અંદર મૂકીએ એ પછી એનું જન્મ થયો એમ કહી શકાય, એ પછીથી આપણે સ્પીચ થેરેપી ડેઈલી એને આપવું પડે, એ બધું અમે અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ ENT સર્ટી હોસ્પિટલમાં અમે આપીએ છીએ સ્પીચ થેરેપી, એને ધીમે ધીમે એ સ્પીચ ડેવલપ થાય અને બોલવાનું શરૂ કરે। જ્ઞાનેન્દ્ર પાંડે, ઓડિયોલોજિસ્ટ। આજે 3 માર્ચ 2023 મારે ત્યાં વર્લ્ડ હિયરિંગ ડે માટે ન્યૂ બોર્ન સ્ક્રીનિંગ કેમ્પ મૂકેલ છે આજે। એમાં અમારા બધા સાહેબો જેમ કે ડીન સાહેબ, સુપરિન્ટેન્ડન્ટ સાહેબ અને બધા ડિપાર્ટમેન્ટના HOD અને બધા સાહેબો ત્યાં આવશે આજે, અને અમારા ત્યાં જેટલા ન્યૂ બોર્ન બેબી છે બધાને આજે સ્ક્રીનિંગ કેમ્પ મૂકવામાં આવ્યા છે ત્યાં। સર, કેવા પ્રકારનું મશીન છે અને કેવી રીતે ડિટેક્શન કરે છે? સૌથી પહેલા અમે કોઈ પણ બેબી આવે અમારા પાસે તો એ ઓઈ કરીને મશીન આવે, સ્ક્રીનિંગ મશીન, એમાં અમે ડિટેક્ટ કરીએ કે એને સંભળાય છે યા નથી સંભળાય છે। જો એમ સાંભળવામાં પાસ થઈ જાય તો ઓકે છે, જો એ સાંભળવામાં એનો તકલીફ દેખાય અમને કે રેફર આવે તો તકલીફ કહેવાય,
તો તકલીફમાં અમે એને ફર્ધર ઇન્વેસ્ટિગેશન બીજા ટેસ્ટ આવે, જેમ કે BERA બેરા ટેસ્ટ કહેવાય, SSR ટેસ્ટ કહેવાય, એ બધા ટેસ્ટ કરીએ. એ ટેસ્ટમાં કેવા રિઝલ્ટ આવે એના ઉપર બધું નિર્ભર રહે છે. એમાં અમને ડિફિકલ્ટી દેખાય કે ના બચ્ચા નોર્મલ નથી, તકલીફ છે, તો અમારા પછી એના કઈ રીતે સારું કરવાનું છે એના માટે અમારા કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન થાય. એ ઓપરેશન એઝ સૂન એઝ પોસિબલ જેટલા અર્લી અમને ડિટેક્ટ કરીએ એટલા અર્લી અમે એને કરી શકીએ. એટલા માટે ફર્સ્ટ ન્યૂબોર્ન સ્ક્રીનિંગ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. સિદ્ધાર્થ ગોગારી સાથે હિરેન બાયાણી, લાઈવ 24 ન્યૂઝ, ભાવનગર.